ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરીએ. અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 વિશે અભ્યાસ કરેલો. એક નિદર્શમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યોને આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. દાખલામાં ક્રમ તમને આપેલા છે. જો અહીંયા સ્વચ્છતા અભિયાન માટે ક્રમ, બેટી બચાવો અભિયાન માટે ક્રમ, આ પરથી બંને અભિયાનની કામગીરી વચ્ચે સહસંબંધાંક કીધું. ખાલી સહસંબંધાંક એટલે મેં તમને કીધું તો પેલા દાખલામાં જોવાનું ક્રમ આપેલા છે. તો કે હા, તો ક્રમ આપેલા હોય તો દાખલો કઈ રીતે થાય? તો કે દાખલો સ્પીયરમેનની રીતે થાય. તો સ્પીયરમેનની રીતે તમારે દાખલો ગણવો હોય તો કેટલા ખાનાની જરૂર પડે? તો કે બે. કયા કયા? તો કે RX અને RY. તો કે દાખલામાં આપેલા છે? તો કે હા, એમ આપેલા નથી પણ આપણે ધારી લઈએ. સ્વચ્છતા અભિયાન પ્રમાણે ક્રમ, તો સ્વચ્છતા અભિયાન માટે ક્રમ છે એને હું ધારી લેવાનું RX, અને બેટી બચાવો અભિયાન માટે ક્રમ છે એને હું ધારી લેવાનું RY. તો હવે આપણે અહીંયા જે રકમ આપી છે એને તમારે ઊભી લખવાની છે. ખાલી સ્વચ્છતા અભિયાન માટે આપણે શું ધારેલું છે? RX. એટલે એને RX ખાનામાં જે ક્રમ આપ્યા છે લખી દેવાના. અને બેટી બચાવોને શું ધારેલું છે? RY. તો બેટી બચાવો માટેના જે ક્રમ આપ્યા છે એ RY ખાનામાં લખી દેવાના. હવે એક પણ કામ રિપીટ થતું નથી એટલે તમને ખબર છે સૂત્ર તમારું આવે R = 1 - ની સામે જ ભાગાકારની નિશાની કરવાની, 6σd² છેદમાં n કૌંસમાં n² - 1. તો આપણે માટે એના માટે વધારાના બે ખાના જોઈએ. એમાં પહેલું ખાનો ડી તમારે મેળવવો પડે. ડી કઈ રીતે મળે? તો કે RX - RY, અને એના પરથી તમને શું મળશે? d². તો જોઈએ, 4 માંથી 6 બાદ કરો એટલે -2, 8 માંથી 8 બાદ કરો એટલે 0, 7 માંથી 5 બાદ કરો +2, 1 માંથી 1 બાદ કરો 0, 9 માંથી 9 બાદ કરો 0, 5 માંથી 7 બાદ કરો એટલે -2, 6 માંથી 3 બાદ કરો 3, 2 માંથી 4 બાદ કરો -2, અને 3 માંથી 2 બાદ કરો 1. અગાઉ તમને સમજાવ્યું તે મુજબ ડીનો સરવાળો હંમેશા 0 જ આવે, દર વખતે ચેક કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે જોઈએ છે d². તો અહીંયા પ્લસ હોય કે માઇનસ, એનો વર્ગ કરો એટલે જવાબ પ્લસ જ આવે. 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0, -2 નો વર્ગ + 4, 3 નો વર્ગ 9, -2 નો વર્ગ + 4, અને 1 નો વર્ગ 1. આ બધા અવલોકનોનો સરવાળો કરો એટલે આગળ લાગે σd². તો σd² તમારો આવશે 26. 3 ગુણમાં આ કોષ્ટક બનાવ્યા પછી સૂત્રમાં તમારે માત્ર કિંમત મૂકવાની હોય. બરાબરના બરાબર 1, માઇનસના માઇનસ, 6 ના 6, σd². σd² ની કિંમત કેટલી મળી? તો કે 26. એન અવલોકનો કેટલા આપેલા છે? તો કે 9. ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો અહીંયા ડાયરેક્ટ જ હવે આ વખતે લખશું 9, 9 નો વર્ગ 81, 81 માંથી 1 બાદ કરો, 81 માંથી 1 બાદ કરશો એટલે કેટલા આવશે? 80. ફરીથી બરાબરના બરાબર 1 - 6 × 26 એટલે જવાબ આવશે 156, અને 9 × 80 એટલે જવાબ આવશે 720. હવે પેલા બે નો ભાગાકાર થાય, 156 ભાગ્યા 720 કરશો એટલે જવાબ આવશે તમારો 0.22, અને 1 માંથી 0.22 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 0.78. તો અહીંયા તમારો ક્રમાંક સહસંબંધાંકનો 3 ગુણનો દાખલો જે અહીંયા પૂર્ણ થાય છે. તમે દાખલા પહેલા અને બીજો જોયો, એમાં તમને ક્રમ શું કરેલા હતા? આપેલા હતા. ક્રમ આપેલા હોય તો વધારાના તમારા 2 જ ખાના આવે. કયું? તો કે ડી, અને પછીનું કયું આવશે? d². આ રીતે તમારા દાખલા નંબર 2 પૂર્ણ થાય છે.